લોકડાઉનમાં જેલમાં બંધ કેદીઓની સુરક્ષા પણ એક અગત્યનો મુદ્દો છે ગુજરાત જેલ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર અને ઇન્સ્પેક્ટર જનરલ ડૉક્ટર કે લક્ષ્મીનારાયણ રાવ આ મુદ્દે કાર્યશીલ છે તેમના માર્ગદર્શન હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં લોકડાઉન દરમિયાન કેદીઓ માટે વિવિધ વ્યવસ્થાઓ થઈ રહી છે જામનગરની જિલ્લા જેલમાં પણ જેલ અધિક્ષક નાસિરુદ્દીન એસ એલ દ્વારા કેદીઓ માટે ઇ ઓર્ડર સેવા શરૂ કરવામાં આવી છે એ માટે જામનગર ડિવિઝન પોસ્ટ અધિક્ષક ટી એન મલિક સાથે સંયુક્ત કામગીરી કરવામાં આવી છે જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસોએથી કેદીઓના પરિવારજનો કેદીઓને ઈ ઓર્ડર મોકલી શકશે તારીખ તેર પંદર અને સોળ એપ્રિલે સવારે દસથી બપોરે એક દરમિયાન ઇ ઓર્ડર મોકલી શકાશે જેમાં મહત્તમ બે હજાર સુધીની રકમ મોકલવાની મંજૂરી આપવામાં આવી છે આ રકમ કેદીઓને લોકડાઉનમાં સરળતાથી જેલવાસ ભોગવવામાં ઉપયોગી થશે કેદીઓ કેન્ટીનમાંથી જરૂરી ચીજવસ્તુઓ ખરીદી શકશે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લા જેલ કેદીઓને ઈ ઓર્ડર સુવિધા આપનાર દેશની પ્રથમ જેલ બની છે અન્ય જેલો પણ આ મોડેલ અપનાવે તેવી શક્યતા છે જે જામનગર માટે ગૌરવની વાત છે જેલમાં કેદીઓ અને તેમના પરિવારજનોને ઈ મુલાકાતની સુવિધા પણ આપવામાં આવી છે ઇ પ્રિઝન્સ ડોટ નિક ડોટ ઇન પરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી કેદીઓના પરિવારજનો વિડિયો કોલના માધ્યમથી કેદીઓ સાથે મુલાકાત કરી શકશે